હેલો ફ્રેન્ડ્સ, માય જીપીએસસી ક્લાસમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સના પાર્ટ 2 વિશે. આ વિડીયો બાદ ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર સંપૂર્ણ પૂરું થશે. તો આ વિડીયો આપની સામે એક મેરેથોન વિડીયો તરફ છે, અથવા તો એક આપની સામે માસ્ટર વિડીયો જેવો એક વિડીયો છે, જેને માસ્ટર વિડીયો કહી શકીએ કરંટ અફેર્સનો. તો ચલો ચર્ચા કરીએ ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર. તો સૌ પ્રથમ જોઈએ ઈ ગવર્નન્સ પર 13મી રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ઈ ગવર્નન્સ પર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? તો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું. કેટલામી હતી? તો આ 23મી કોન્ફરન્સ હતી. તો અહીં આ જે કોન્ફરન્સ હતી એમાં 10 સૂત્રીય કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો, જેને મુંબઈ ડિક્લેરેશન પણ કહેવામાં આવે છે. તો એવું પૂછાઈ શકે કે મુંબઈ ડિક્લેરેશન છે કોની સાથે સંકળાયેલો છે? તો એ ઈ ગવર્નન્સ સાથે સંકળાયેલો છે. આ 23મી બેઠક હતી. તો 22મી બેઠકનું આયોજન ક્યાં થયું હતું? તો ગયા વર્ષે 22મી બેઠકનું આયોજન મેઘાલયના શિલોંગ ખાતે થયું હતું, અને ત્યાંથી શિલોંગ ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું. સર્વોચ્ચ રાજ્ય છે ઈ ગવર્નન્સમાં હરિયાણા અને રાજસ્થાન. હરિયાણા અને રાજસ્થાન સર્વોચ્ચ છે. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી અને ચંદીગઢ છે. દિલ્હી અને ચંદીગઢ ઈ ગવર્નન્સમાં સર્વોચ્ચ છે. અને પૂર્વોત્તર રાજ્યો છે, ઉત્તર પૂર્વી રાજ્યો, જેવન સેવન સિસ્ટર પણ કહેવામાં આવે છે, તેમાં નાગાલેન્ડ છે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ હવે જોઈએ ડિફેન્સ એક્સપો ઇન્ડિયા 2020, એટલે કે ભારતના ઉત્તર પ્રદેશના લખનૌમાં ડિફેન્સ એક્સપો ઇન્ડિયા 2020 નું આયોજન કરવામાં આવ્યું, જ્યાં આપણા સંરક્ષણ ક્ષેત્ર સાથેના ઉદ્યોગોથી સંબંધિત જે આપણા જે હથિયારો છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું. એટલે કે આનો ઉદ્દેશ્ય શું હતો? તો તેનો ઉદ્દેશ્ય તો ભારતના રક્ષા ઉદ્યોગની ક્ષમતા, ભારતનો જે રક્ષા ઉદ્યોગ છે એની ક્ષમતાનું પ્રદર્શન કરવું, અને આની સાથોસાથ નિકાસની ક્ષમતાનું પણ પ્રદર્શન કરવું. એટલે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતના જે સંરક્ષણ સાધનોનું ઉત્પાદન થશે તેની નિકાસ પણ કરી શકાશે. એટલે કે એ ક્ષમતાનું પણ પ્રદર્શન કરવા માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું લખનૌમાં. તો એની થીમ શું હતી? તો મિત્રો, આની થીમ રાખવામાં આવી હતી કે ભારત રક્ષા નિર્માણમાં ઉભરતું હબ. એટલે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટના કારણે ભારત રક્ષા ક્ષેત્રમાં ઉભરતું એક હબ, આવી એક થીમ રાખવામાં આવી હતી. અને 10મું 2018માં ચેન્નઈમાં થયું હતું, જ્યાં 2020માં 11મું છે, 11મું તે લખનૌમાં થયું હતું. એટલે કે આની પહેલાનું 10મું 2 વર્ષ પહેલા 2018માં તમિલનાડુના ચેન્નઈમાં આયોજન થયું હતું. તો આ છે ડિફેન્સ એક્સપોની વાત. હવે વાત કરી ઇસ્ટર્નલ ઝોનલ કાઉન્સિલની બેઠક. ઇસ્ટર્નલ ઝોનલ કાઉન્સિલની બેઠક એટલે કે પૂર્વી ક્ષેત્રીય પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? તો ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજન કરવામાં આવ્યું. તો આ બેઠક શું છે? ઇસ્ટર્નલ એટલે કે 1956માં રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. તો આ પુનર્ગઠન દરમિયાન આ રાજ્યો વચ્ચે સહકાર સ્થાપવા માટે કાયદાકીય સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને ક્ષેત્રીય પરિષદ અથવા તો ઝોનલ કાઉન્સિલ કહેવામાં આવે છે. તો ત્યારે 1956માં આવી 5 કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. એક ઉત્તરી, દક્ષિણી, ત્યારબાદ પૂર્વી અને પશ્ચિમી, અને ઉત્તર પૂર્વી જે સેવન સિસ્ટમના રાજ્યો છે તેના માટે ઉત્તર પૂર્વી, જેમાંથી ગુજરાત છે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલ છે એમાં સમાવેશ થાય છે. ત્યારબાદ જરૂરિયાત વર્તા હતા, ત્યારબાદ 6ઠી સામેલ કરવામાં આવી. મધ્ય વિસ્તાર છે, મધ્ય ભારત છે તેના માટે મધ્ય ઝોનલ કાઉન્સિલની રચના કરવામાં. એટલે કે આવી 6 ઝોનલ કાઉન્સિલ છે તેની, એમાંથી એક ઇસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ છે એની બેઠકનું આયોજન કરવામાં આવ્યું ભુવનેશ્વર ખાતે. 6 ઝોનલ છે, કાયદાકીય છે. તો આ ઝોનલ કાઉન્સિલની બેઠક થાય છે તેમાં કોણ કોણ ભાગ લે છે, એટલે કે કોણ કોણ સમાવેશ થાય છે? તો સૌ પ્રથમ તો આમાં જે કેન્દ્રીય ગૃહમંત્રી હોય છે તે અધ્યક્ષના રૂપમાં સામેલ હશે. એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી આ 6 ઝોનલ પરિષદ હશે એના અધ્યક્ષના રૂપમાં હશે. ત્યારબાદ સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હશે એમાં સામેલ હશે. આ સિવાય જો કાઉન્સિલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ આવતો હશે તો એ કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદારોને પણ આમાં સમાવેશ કરવામાં આવશે. અને આની સાથોસાથ દરેક રાજ્યના 2 અન્ય મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. એક મુખ્યમંત્રી તો હશે, એના સિવાયના 2 અન્ય, એટલે કુલ રાજ્યમાંથી 3 મંત્રીઓ ભાગ લેશે. એટલે કે આવી રીતે આ ઝોનલ કાઉન્સિલ બેઠકમાં સભ્યો ભાગ લેશે. તો આ ઇસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ છે એની અધ્યક્ષતા વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. તો આ થાય ઝોનલ કાઉન્સિલ. ત્યારબાદ મિત્રો, 22માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડનું આયોજન કરવામાં આવ્યું. 22માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ એટલે કે દરિયાઈ ફૂડ છે તેનું આયોજન કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? તો કેરળના કોચી ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું. તો તેની થીમ શું હતી? તો તેની થીમ હતી બ્લુ રિવોલ્યુશન, એટલે કે બ્લુ ક્રાંતિ, બ્લુ રિવોલ્યુશન બિયોન્ડ પ્રોડક્શન ટુ વેલ્યુ એડિશન. બ્લુ રિવોલ્યુશન બિયોન્ડ પ્રોડક્શન ટુ વેલ્યુ એડિશન, આવી કંઈક એની થીમ રાખવામાં આવી હતી સી ફૂડની.
ત્યારબાદ મિત્રો હવે ચર્ચા કરી સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર એટલે કે સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યકારોને વિવિધ પુરસ્કારો આપવામાં આવે છે તો ફેબ્રુઆરીમાં અનુવાદ પુરસ્કાર આપવામાં આવે અનુવાદ મતલબ કે ભાષાંતર એટલે કે કોઈ કૃતિ ધારો કે ગુજરાતીમાં છે અને કોઈ દ્વારા તેનું હિન્દીમાં ભાષાંતર કરવામાં આવે અને શ્રેષ્ઠ કૃતિ હોય તો તેને એવી રીતે પુરસ્કાર આપવામાં આવે તો આવી બંધારણમાં લિખિત 22 ભાષાઓ છે તેમાં સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે તો એમાં કેટલા પુરસ્કારો આપવામાં આવ્યા ફેબ્રુઆરી મહિનામાં તેમાંથી બે અગત્યના પુરસ્કાર છે તે અહીં લખ્યા છે તો સર્વપ્રથમ તો ગુજરાતીનો પુરસ્કાર એટલે કે ગુજરાતીમાં સાહિત્ય અકાદમીનો દ્વારા પુરસ્કાર કોને પ્રાપ્ત થયો તો એ પ્રાપ્ત થયો બકુલા ઘાસવાલા બકુલા ઘાસવાલા જેના પુરસ્કાર પ્રાપ્ત થયો કઈ કૃતિ માટે તો તેને અંતરનાદ નામની કૃતિની રચના કરી હતી અંતરનાદ નામની કૃતિ તેના માટે એને પ્રાપ્ત થયો તો તે કૃતિ કઈ છે તો આ કૃતિ મૂળ રૂપે તો એક ઇંગ્લિશ કૃતિ છે અંગ્રેજી કૃતિ છે તેનું આના દ્વારા ગુજરાતીમાં ભાષાંતર થયું છે તો અંગ્રેજી કૃતિ કઈ છે તો ધ વોઇસ ઓફ હાર્ટ ધ વોઇસ ઓફ હાર્ટ એટલે કે હાર્ટનો અવાજ આવી કંઈક અંગ્રેજી કૃતિ હતી તેનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું બકુલા ઘાસવાલાએ ત્યારબાદ મિત્રો અગત્યની છે હિન્દી કૃતિ હિન્દી કૃતિમાં કોને પ્રાપ્ત થયું તો હિન્દી માટે પ્રાપ્ત થયો આલોક ગુપ્તાને આલોક ગુપ્તા નામના સાહિત્યકાર છે તેમને હિન્દી માટે અનુવાદ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તો તેને કિસેની રચના કરી હતી તો તેને હિન્દીમાં સરસ્વતી ચંદ્રની રચના કરી હતી મિત્રો હિન્દીમાં સરસ્વતી ચંદ્રની રચના કરી હતી તો આ સરસ્વતી ચંદ્ર શું છે તો સરસ્વતી ચંદ્ર મૂળ રૂપે ગુજરાતી એક નવલકથા છે જે ચાર ભાગમાં વહેંચાયેલી છે અને ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા બનાવવામાં આવેલી છે સરસ્વતી ચંદ્ર તો એના અનુવાદ બદલ આલોક ગુપ્તાને આ પુરસ્કાર પ્રાપ્ત થયો ત્યારબાદ હવે વાત કરીએ આઈએનએસ શિવાજી એટલે કે મહારાષ્ટ્રના લોનાવાલામાં આઈએનએસ શિવાજી આવેલું છે જેવી રીતે ગુજરાતમાં આઈએનએસ વાલસુર આવેલું છે તેવી જ રીતે એક આઈએનએસ શિવાજી લોનાવાલા મહારાષ્ટ્રમાં આવેલું છે તેને રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્ટ સ્કોલર્સ એવોર્ડ પ્રાપ્ત થયો પ્રેસિડેન્ટ સ્કોલર્સ એવોર્ડ પ્રાપ્ત થયો આ એક પ્રકારનો ફ્લેગ હોય છે જે આ સંસ્થાને પ્રાપ્ત થયો છે એટલે કે આ પ્રેસિડેન્ટ સ્કોલર છે આવી કોઈ પણ સંસ્થા માટે સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે એટલે કે આઈએનએસ શિવાજીના સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે અને બીજું ખાસ વાત કે આઈએનએસ શિવાજી છે 75 વર્ષથી કાર્યરત છે એટલે કે 75 વર્ષથી ભારતની સેવામાં કાર્યરત છે આઈએનએસ શિવાજી ત્યારબાદ હવે ચર્ચા કરીએ સચિન તેંડુલકર એટલે કે ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને જર્મનીના બર્લિન ખાતે એક એવોર્ડ પ્રાપ્ત થયો કયો એવોર્ડ તો સચિન તેંડુલકરને લોરિયસ સપોર્ટિંગ મોમેન્ટ લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ લોરિયસ સ્પોર્ટિંગ એવોર્ડ મોમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે તો કયા તો જર્મનીની રાજધાની બર્લિન ખાતે પ્રાપ્ત થયો છે લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો સચિન તેંડુલકરને ત્યારબાદ વાત કરી 65મો ફિલ્મફેર પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું 65મા ફિલ્મફેર પુરસ્કારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આસામના ગુવાહાટી ખાતે આસામ રાજ્ય છે તેના ગુવાહાટી ખાતે ક્યાં કરવામાં આવ્યું તો ઇન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમ ગુવાહાટીમાં ઇન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમ હતું ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં વિવિધ પુરસ્કારો આપવામાં આવ્યા બેસ્ટ ફિલ્મને બેસ્ટ એક્ટર એક્ટ્રેસને તો ત્યાં બેસ્ટ ફિલ્મને એવોર્ડ પ્રાપ્ત થયો છે ગલીબોય ફિલ્મ છે તેને બેસ્ટ ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો છે ત્યારબાદ બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે એ બેસ્ટ એક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે રણવીર સિંહને ગલીબોયમાં એક્ટિંગ કરવા બદલ બેસ્ટ એક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે ત્યારબાદ આલિયા ભટ્ટ છે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રાપ્ત થયો છે એ પણ તેમને ગલીબોયમાં કામ કરવા માટે ગલીબોયમાં એક્ટિંગ કરવા બદલ તેમને આ પ્રાપ્ત થયો છે ત્યારબાદ અહીં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો એક લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો કોને પ્રાપ્ત થયો તો આ એવોર્ડ પ્રાપ્ત થયો રમેશ સીપીને ફિલ્મફેર પુરસ્કારમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો તો આ થઈ ફિલ્મફેર પુરસ્કારોની વાત ત્યારબાદ હવે ચર્ચા કરીએ કેટલીક અગત્યની નિમણૂકો કરવામાં આવી ફેબ્રુઆરી મહિનામાં તો સૌથી અગત્યની છે સીવીસી એટલે કે ચીફ વિજિલન્સ કમિશનર છે તેની નિમણૂક કરવામાં આવી કોની કરવામાં આવી તો સંજય કોઠારી છે એની સીવીસી તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારબાદ વાત કરી સીઆઈસી એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર આરટીઆઈ એક્ટ અંતર્ગત આની નિમણૂક કરવામાં આવે છે તો સીઆઈસીની નિમણૂક કરવામાં આવી બિમલ જુલ્કાની સીઆઈસી તરીકે અને સંજય કોઠારીની સીવીસી તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારબાદ બીજી આપણે નિમણૂક જોઈ લે તો ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન એટલે કે હાલમાં જે ઇસરોની બીજી સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું કે જે વાણિજ્ય સાથે સંકળાયેલી એક ઇસરોની સંસ્થા છે બીજી સંસ્થા છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ તો પ્રથમ સંસ્થા કઈ છે તો પ્રથમ સંસ્થા અંતરિક્ષ કોર્પોરેશન છે ઇસરોની પ્રથમ વાણિજ્ય સંસ્થા છે આ ઇસરોની બીજી વાણિજ્ય સંસ્થા છે જેનું હાલમાં જ રચના કરવામાં આવી તો તેના નવ નિયુક્ત ચેરમેન છે જી નારાયણ છે તેને આના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો વડાપ્રધાનની સલાહકાર તરીકે કેટલાક વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટરના સલાહકાર તરીકે કેટલાકની નિમણૂક કરવામાં આવી કોની કરવામાં આવી તો તેની સલાહકાર તરીકે ભાસ્કર ખુલબે ની રચના નિમણૂક કરવામાં આવી ત્યારબાદ અમરજીત સિન્હા
ભાસ્કર ખુલ્બે અને અમરજીત સિંહા ભાસ્કર ખુલ્બે અને અમરજીત સિંહાની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારબાદ મિત્રો આઈસીઆઈના અધ્યક્ષ હાલમાં બદલાણા આઈસીઆઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા જે મુંબઈમાં જેનું વડું મથક આવેલું છે તેના અધ્યક્ષની હાલમાં જ બદલી એટલે કે અધ્યક્ષ બદલાણા તો કોણ આવ્યા તેના નવા અધ્યક્ષ તો અતુલ કુમાર ગુપ્તાની આઈસીઆઈના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારબાદ હવે વાત કરીએ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન છે તેના દ્વારા કેટલાક એવોર્ડ જાહેર કરવામાં આવ્યા 2019 માટે તો તેમાં ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર એટલે કે ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોને પ્રાપ્ત થયો તો એ ભારતની હોકી ટીમના કેપ્ટન છે મનપ્રીત સિંહ છે જેઓ 2017 થી ભારતની હોકી ટીમના કેપ્ટન છે તેમને એવોર્ડ પ્રાપ્ત થયો ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ એવોર્ડ ત્યારબાદ બીજા પણ એવોર્ડ ભારતને પ્રાપ્ત થયો તો રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર એટલે કે ઉભરતો સિતારો રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર પુરુષ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે મધ્યપ્રદેશના વિવેક સાગર પ્રસાદ પુરુષ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે જ્યારે આ જે એવોર્ડ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર મહિલા કેટેગરીમાં મિઝોરમની એક મહિલા છે મિઝોરમની હોકી ખેલાડી છે જેમનું નામ છે લાલે રિમસિયામિન છે એ મિઝોરમના તેમના એવોર્ડ પ્રાપ્ત થયો છે હવે જોઈએ ભારતના અમિત પંઘાલ એક બોક્સર છે જેઓ 52 કિલોગ્રામ કેટેગરીમાં રમે છે તેમને ટાસ્ક ફોર્સના રેન્કિંગમાં નંબર 1 પ્રાપ્ત થયો છે ટાસ્ક ફોર્સ દ્વારા એક રેન્કિંગ આપવામાં આવે છે તેમાં વિશ્વમાં નંબર 1 રેન્ક પ્રાપ્ત થયો છે અમિત પંઘાલને કોના દ્વારા આપવામાં આવે છે તો આ રેન્કિંગ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી તેના દ્વારા આપવામાં આવે છે તો 52 કેજી કેટેગરીમાં આવો રેન્ક પ્રથમ રેન્ક ભારતને પ્રથમવાર પ્રાપ્ત થયો છે 52 કેજી કેટેગરીમાં અમિત પંઘાલને પ્રથમ રેન્ક ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા આપવામાં આવ્યો છે ત્યારબાદ હવે ચર્ચા કરી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીનું આયોજન કરવામાં આવ્યું હતું ક્યાં તો ભુવનેશ્વર કટકમાં આયોજન કરવામાં આવ્યું હતું ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી એટલે કે ભારત દેશની અલગ અલગ રાજ્યોની યુનિવર્સિટીઓ અહીં ભાગ લેશે રમત માટે અને આ જે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે તેમાં પ્રથમ વખત ફેન્સિંગ નામની ગેમને પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી અને આ ખેલો ઇન્ડિયા જે યુનિવર્સિટી હતું તેમાં પ્રથમ ક્રમાંકે પંજાબ યુનિવર્સિટી આવી સૌથી વધારે મેડલ પ્રાપ્ત કરીને પંજાબ યુનિવર્સિટી છે એ પ્રથમ ક્રમે આવી છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ત્યારબાદ હવે ચર્ચા કરીએ ટાઈમ મેગેઝિન છે તેના દ્વારા સદી એટલે કે 100 વર્ષ છે જેવો 20મી સદી છે તેની સૌથી મહત્વની એટલે કે સૌથી પ્રતિષ્ઠિત મહિલાઓની યાદી જાહેર કરી તેમાંથી ભારતની 2 મહિલાઓને સમાવેશ કરવામાં આવી એક તો છે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને બીજા છે રાજકુમારી અમૃત કૌર તો રાજકુમારી અમૃત કૌર છે ભારતના સ્વાતંત્ર્ય સેનાની પણ હતા અને ભારતની બંધારણ સભાના સભ્ય પણ રહી ગયા એટલે કે ઇન્દિરા ગાંધી અને અમૃત કૌરને ટાઈમ મેગેઝિનની સદીની મહત્વની મહિલાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હવે જોઈ લઈએ મહારાષ્ટ્રના દહાણુ મહારાષ્ટ્ર છે તેના દહાણુ ખાતે એક નવું બંદર નિર્માણ કરવામાં આવશે વધાવન બંદર કહેવાય છે એટલે કે મહારાષ્ટ્રના દહાણુ ખાતે વધાવન બંદરના નિર્માણ માટે સંઘની કેબિનેટની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે હવે આ બંદર કેવી રીતે કાર્ય કરશે તો આ બંદર ભારતના મુખ્ય બંદર તરીકે કાર્ય કરશે જે રીતે કંડલા બંદર છે મુંબઈ બંદર છે એવી રીતે આ ભારતનું 13મું મુખ્ય બંદર બનશે તો ભારતનું 13મું મુખ્ય બંદર કયું બનશે તો દહાણુ ખાતે આવેલું વધાવન બંદર ત્યારબાદ હવે ચર્ચા કરી સિસ્ટર સિટીઝ પ્રોજેક્ટ એવોર્ડ એટલે કે સિસ્ટર સિટીઝ પ્રોજેક્ટ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો આના અંતર્ગત ભારતમાં 100 સ્માર્ટ સિટી છે 100 સ્માર્ટ સિટીમાંથી ટોપના 20 સ્માર્ટ સિટી છે જે પ્રથમ 20 સ્માર્ટ સિટી તેના દ્વારા અંતિમ 20 સ્માર્ટ સિટીને દત્તક લેવામાં આવશે એટલે કે અંતિમ 20 સ્માર્ટ સિટીને મદદ અને માર્ગદર્શન આપવામાં આવે જેથી અંતિમ રહેલા જે સ્માર્ટ સિટી છે 20 તે પણ પ્રગતિ કરી શકે તો આ રેન્કિંગમાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે ગુજરાતના અમદાવાદ જે 100 રેન્ક આપવામાં આવ્યા સ્માર્ટ સિટી 100 છે એમાં પ્રથમ ક્રમાંકે છે ગુજરાતનું અમદાવાદ ત્યારબાદ આ પ્રથમ 20 છે પ્રથમ 20 માંથી અમદાવાદ વડોદરા અને સુરત ગુજરાતના 3 સ્માર્ટ સિટી સમાવેશ છે તો આ 3 સ્માર્ટ સિટી દ્વારા બીજા 3 અંતિમ 20 સ્માર્ટ સિટીને દત્તક લેવામાં આવશે માર્ગદર્શન માટે મદદ માટે તો એવા કયા છે તો ગુજરાતના સુરત છે સુરત દ્વારા દત્તક લેવામાં આવ્યું સહારનપુર છે એને સુરત દ્વારા દત્તક લેવામાં આવ્યું ત્યારબાદ વડોદરા છે વડોદરા દ્વારા મુરાદાબાદ દત્તક લેવામાં આવ્યું ત્યારબાદ છે અમદાવાદ
અમદાવાદ દ્વારા ચંદીગઢને દત્તક લેવામાં આવ્યું. તો આ વાત થઈ સિસ્ટર સિટીઝ પ્રોજેક્ટ, જે પ્રથમ 20 સ્માર્ટ સિટી, અંતિમ 20 સ્માર્ટ સિટીને દત્તક લેશે. ત્યારબાદ અમેરિકા તાલિબાન વચ્ચે સંધિ થઈ. અમેરિકા અને અફઘાનિસ્તાનમાં આવેલો તાલિબાન વચ્ચે એક સંધિ કરાર થયો. એ સંધિને દોહા કરાર નામે પણ ઓળખવામાં આવે છે. દોહા કરાર નામે શા માટે? તો દોહામાં આ બંને વચ્ચે સંધિ થઈ એટલા માટે દોહા કરાર કહેવામાં આવે છે. આ સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના અને અમેરિકા દ્વારા ધીરે ધીરે પોતાનું સૈન્ય બળ છે ત્યાંથી ઓછું કરવામાં આવશે તેના ભાગરૂપે આ સંધિ કરવામાં આવી. જેમાં દુનિયાના 30 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી હતી. આ સંધિ દરમિયાન દુનિયાના 30 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી હતી, જેમાં ભારતના પ્રતિનિધિએ પણ હાજરી આપી હતી. તો આ કરાર કોના દ્વારા સંભવ બન્યો? તો જર્મની અને કતાર છે. આ બંનેના સંયુક્ત પ્રયાસોના કારણે આ કરાર સંભવિત બન્યો હતો. ત્યારબાદ વાત કરી ભારત સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ, એટલે કે સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ જે SDG ગોલ કહેવામાં આવે છે, 17 ગોલ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે 17 છે, તેમાં વિવિધ દેશોને રેન્ક આપવામાં આવ્યા. તો આ SDG ગોલ છે સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાં ભારતનો 77મો ક્રમ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ વિશ્વના 10 પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના 6 શહેરો, એટલે કે વિશ્વના પ્રદૂષિત શહેરો, પ્રદૂષિત રાજધાનીઓ, પ્રદૂષિત દેશો એની યાદી બહાર પાડવામાં, એટલે કે હવાનું પ્રદૂષણ કયા દેશમાં કેટલું છે તેની યાદી બહાર પાડવામાં આવી. તો કોના દ્વારા યાદી બહાર પાડવામાં આવી? તો સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકા બેઝડ કંપની છે. સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકા બેઝડ એ કંપની છે. એ કંપની છે IQ Air Visual અને બીજું ગ્રીન પીસ છે. આ બંને દ્વારા એક ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો જેને વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ કહેવામાં આવે છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2019 જાહેર કરવામાં આવ્યો, જેમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હોય તો એ ભારતનું યુપીનું ગાઝિયાબાદ છે. જે ગાઝિયાબાદ છે સૌથી પ્રદૂષિત શહેર છે. ત્યારબાદ જે દિલ્હી છે, ભારતની રાજધાની દિલ્હી છે, તેને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીનો દરજ્જો પ્રાપ્ત થયો. એટલે કે વિશ્વની અલગ અલગ દેશોની રાજધાનીઓ છે, એ રાજધાનીઓમાં પ્રદૂષણમાં સૌથી વધારે પ્રદૂષણ દિલ્હીમાં છે. ત્યારબાદ સંપૂર્ણ દેશને જે રેન્ક પ્રાપ્ત થયા તેમાં બાંગ્લાદેશને વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ જાહેર કરવામાં આવ્યો. બાંગ્લાદેશ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ, જેમાં ભારત છે એ 5મા ક્રમે છે. એટલે કે ભારત વિશ્વનો 5મો સૌથી પ્રદૂષિત દેશ છે અને સૌથી પ્રદૂષિત શહેર છે યુપીનું ગાઝિયાબાદ. તો આ પ્રદૂષિત શહેરોની વાત થઈ. ત્યારબાદ હવે ક્રિકેટની વાત કરી લઈએ, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ એટલે કે વર્લ્ડ કપની વાત કરી લઈએ. તો ICC દ્વારા મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વિજેતા બને છે. ઓસ્ટ્રેલિયા વિજેતા બને છે કોને હરાવીને? તો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની ટીમને હરાવીને વિજેતા બને છે. એટલે કે ભારતની ટીમ ફાઇનલમાં હતી અને ભારત ફાઇનલમાં મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં હારી જાય છે. ઓસ્ટ્રેલિયા વિજેતા બને છે અને ઓસ્ટ્રેલિયા અહી 5મી વખત વિજેતા બને છે. એટલે કે ટી ટ્વેન્ટી મહિલા વર્લ્ડ કપ છે, ઓસ્ટ્રેલિયા 5મી વખત વિજયી બને છે. તો ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આ વર્લ્ડ કપનું આયોજન પણ ઓસ્ટ્રેલિયામાં જ કરવામાં આવ્યું હતું. આનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે વાત કરીએ અંડર 19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં? તો સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકામાં છે. અંડર 19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં કોણ વિજેતા બન્યું? તો ત્યાં પણ બાંગ્લાદેશ વિજેતા બને છે. કોને પરાજિત કરીને? તો ભારતને પરાજિત કરીને. એટલે કે અંડર 19 વર્લ્ડ કપમાં પણ ભારત ફાઇનલ સુધી પહોંચે છે, ફાઇનલમાં પરાજિત થાય છે અને બાંગ્લાદેશ વિજેતા બને છે. તો એ બાંગ્લાદેશ આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિજેતા બને છે. બાંગ્લાદેશ પ્રથમ વખત, ઓસ્ટ્રેલિયા 5મી વખત, બંનેમાં ભારત પરાજિત થાય છે ફાઇનલમાં. અને આનું આયોજન થયું છે સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકામાં. તો આ વાત થઈ ક્રિકેટની વાત. ત્યારબાદ જોઈએ સૌથી વધુ ડિજિટલ લેનદેન. ક્યાં ડિજિટલ લેનદેન સૌથી વધારે થાય છે? તો ભારતના બેંગ્લોર છે. ભારતમાં બેંગ્લોરમાં સૌથી વધુ ડિજિટલ લેનદેન કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરી પ્રથમ કોમર્શિયલ LNG બસ. LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ, જે રીતે પેટ્રોલ ડીઝલ CNG નો ઉપયોગ થાય છે ફ્યુઅલ તરીકે, તેવી રીતે બસમાં LNG નો ઉપયોગ થાય, લિક્વિફાઈડ નેચરલ ગેસનો. તેવી પ્રથમ વખત કોમર્શિયલ બસની શરૂઆત કરવામાં આવી. ક્યાં કરવામાં આવી? તો એ બસ કેરળના કોચીમાં શરૂઆત કરવામાં આવી. કેરળમાં કોચી છે ત્યાં બસની શરૂઆત કરવામાં આવી અને કેરળના કોચીમાં જ સી ફૂડનું આયોજન કરવામાં આવ્યું હતું. સી ફૂડ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ 2020 નું આયોજન થયું હતું. ત્યાં જ LNG બસની પ્રથમ શરૂઆત થઈ. તો આ LNG બસ શું છે? તો LNGમાં એક વખત રિફિલ કરવામાં આવે, એટલે એક વખત ફ્યુલ ભરવામાં આવશે. ત્યારબાદ આ બસ 900 કિલોમીટર સુધી ચાલી શકે છે. ત્યારબાદ બસ 900 કિલોમીટર સુધી અંતર કાપી શકે છે. ત્યારબાદ મિશન પૂર્વોદયની વાત કરી. મિશન પૂર્વોદયની શરૂઆત કરવામાં આવી. આનો ઉદ્દેશ્ય શું? મિશન પૂર્વોદયમાં ઓડિશા રાજ્ય છે, ઓડિશા રાજ્યને, જે ભારતનું પૂર્વી તટ પર આવેલું રાજ્ય છે, તેને સ્ટીલ હબ તરીકે વિકસાવવામાં આવશે. સ્ટીલ હબ તરીકે વિકસાવવા માટેનો ઉદ્દેશ્ય છે પૂર્વોદય યોજનાનો. કોના ભાગીદાર થતા? તો કોના સહયોગથી? તો જાપાનના સહયોગથી ઓડિશાને સ્ટીલ હબ તરીકે વિકસાવવામાં આવશે. તો ઓડિશામાંથી લોખંડની કાચી ધાતુ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, એટલા માટે
તેનો આ સ્ટીલ હબ તરીકે વિકાસ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટેનું આવેદન કરવામાં આવ્યું. એટલે કે મહારાષ્ટ્રની ભાષા છે, મહારાષ્ટ્રની પ્રાદેશિક ભાષા છે મરાઠી, તો મહારાષ્ટ્રની વિધાનસભા અને વિધાન પરિષદ બંને ગૃહમાંથી મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે તેવો સંકલ્પ, તેવો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો. હવે સંઘ નિર્ણય લેશે આને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવો કે નહીં. મહારાષ્ટ્રની વિધાનસભા અને પરિષદમાંથી આ પસાર કરી દેવામાં આવ્યું. તો અહીં ચર્ચામાં આવે છે શાસ્ત્રીય ભાષા. તો શાસ્ત્રીય ભાષા ભારતમાં કેટલી છે? તો હાલમાં ભારતમાં કુલ 6 શાસ્ત્રીય ભાષાઓ છે. તો કઈ કઈ શાસ્ત્રીય ભાષાઓ છે? તો તમિલ છે, તેલુગુ છે, કન્નડ છે, સંસ્કૃત છે, મલયાલમ છે અને ઓડિયા છે. આ 6 ભાષાઓ છે તે શાસ્ત્રીય ભાષાઓ છે, તમિલ, તેલુગુ, સંસ્કૃત, કન્નડ, મલયાલમ અને ઓડિયા. તો આમાંથી સૌ પ્રથમ તમિલ છે. તમિલને સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એટલે કે તમિલ ભાષા છે એને સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. હાલમાં કુલ 6 શાસ્ત્રીય ભાષાઓ છે, તમિલ, તેલુગુ, સંસ્કૃત, કન્નડ, મલયાલમ, ઓડિયા. આ 6 છે એ શાસ્ત્રીય ભાષાઓ છે અને હવે મરાઠીને સમાવેશ કરવાની વાત ચાલી રહી છે. ત્યારબાદ હવે ચર્ચા કરી વજ્ર. વજ્ર શું છે? તો વજ્ર એક ઓફશોર પેટ્રોલ વેસલ છે, એટલે કે જે ભારતનો તટરેખા છે, ભારતનો દરિયા કિનારો છે, તેનું પેટ્રોલિંગ કરશે. એટલે કે એની પેટ્રોલિંગ કરવા માટેની એક વેસલ છે, એટલે કે એક નાનકડું એવું જહાજ છે જે ભારતનો 7500 કિલોમીટર એટલે કે 7500 કિમીની તટરેખા છે તેનું પેટ્રોલિંગ કરશે, તેનું મોનિટર કરશે. એટલે કે વજ્ર છે એને ચેન્નઈમાંથી લોન્ચ કરવામાં આવ્યું. તમિલનાડુના ચેન્નઈ છે ત્યાંથી લોન્ચ કરવા. તો વજ્ર ચેન્નઈમાં ઓફશોર પેટ્રોલ વેસલ લોન્ચ કરવામાં આવ્યું જે 7500 કિલોમીટર 7500 કિલોમીટર તટરેખાનું મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરશે. ત્યારબાદ વાત કરીએ G20ની બેઠક. G20 જે સમૂહ છે, G20 સમૂહ 20 દેશોનો જે સમૂહ છે, તેની નાણામંત્રીઓ આ બધા જ દેશોના અને આ દેશોમાં આવેલી કેન્દ્રીય બેંક, જેમ ભારતમાં રિઝર્વ બેંક છે, RBI આવેલી છે, તેના ગવર્નરો એ બંનેની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. ક્યાં આયોજન કરવામાં આવ્યું? તો રિયાદમાં, સાઉદી અરેબિયાના રિયાદમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? તો 22-23 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું. તો આ બેઠકનું આયોજન શા માટે કરવામાં આવ્યું નાણામંત્રી અને ગવર્નરની? તો હાલની કોરોનાની મહામારીને જોતા વિશ્વ મહામંદી તરફ આગળ વધી રહ્યું છે. તો આ મહામંદીમાંથી બચાવવા માટે, તેમાંથી ઉગારવા માટે શું કરવું જોઈએ, કયા દેશોએ શું પગલાં ભરવા જોઈએ, એટલે કે એની ચર્ચાના ભાગરૂપે આ G20 બેઠકનું આયોજન રિયાદમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે વાત કરીએ ટ્રમ્પ યાત્રા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને ગુજરાત યાત્રાની વાત કરી. તેમણે ગુજરાતમાં રોડ શો કર્યો અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં 1,00,000 કરતા પણ વધારે જનમેદનીને ટ્રમ્પ દ્વારા સંબોધવામાં આવી. તો અહીં આવ્યા બાદ તેને શું કર્યું? તો અહીં આવ્યા બાદ અહીં કેટલાક ભારત સાથે કરારો કર્યા, તેમાં કેટલાક સંરક્ષણ કરારો પણ હતા, જેમાંથી ભારત અમેરિકા પાસેથી કંઈક ખરીદી કરશે એવા પણ કરારો કરવામાં આવે. જે ગતિના છે તો જોઈએ, તો ભારત છે એ બોઈંગ પાસેથી, અમેરિકાની કંપની છે બોઈંગ, બોઈંગ પાસેથી ભારત $800 મિલિયન બોઈંગ કંપની પાસેથી ભારત $800 મિલિયન 6 હેલિકોપ્ટર ખરીદશે. $800 મિલિયન 6 હેલિકોપ્ટરની ખરીદી કરશે બોઈંગ પાસેથી. કયા હેલિકોપ્ટર છે? તો એને અપાચે હેલિકોપ્ટર કહેવામાં આવે છે. 6 અપાચે હેલિકોપ્ટરની ખરીદી કરશે. એ અપાચેને શું કહેવામાં આવે છે? એટલે કે AH-64E શ્રેણીના અપાચે હેલિકોપ્ટરની ખરીદી કરશે. તો એવું પણ પૂછાઈ શકે કે AH-64E શું છે, કોના સાથે સંકળાયેલો છે? તો એ સંરક્ષણ હેલિકોપ્ટર સાથે સંકળાયેલો છે, અપાચે હેલિકોપ્ટર સાથે સંકળાયેલો છે. ત્યારબાદ લોકહીડ માર્ટિન, અમેરિકાની જ બીજી એક કંપની છે લોકહીડ માર્ટિન, તેના પાસેથી ભારત $2.6 અરબ પણ બીજા કેટલાક હેલિકોપ્ટર ખરીદશે, એટલે તેમાં 24 રોમિયો હેલિકોપ્ટરની ખરીદી કરશે. લોકહીડ માર્ટિન પાસેથી 24 રોમિયો હેલિકોપ્ટરની ખરીદી કરશે. આ રોમિયો હેલિકોપ્ટર કઈ શ્રેણીના છે? તો આ રોમિયો હેલિકોપ્ટરને MH-60 કહેવામાં આવે છે. તેવું પૂછાય કે MH-60 શું છે? તો એક રોમિયો હેલિકોપ્ટર છે. અથવા તો પૂછાય રોમિયો એ શું છે, કોની સાથે સંકળાયેલું છે? તો એક હેલિકોપ્ટર છે. એટલે કોઈ પણ રીતે અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ અમેરિકા સૌથી મોટો વ્યાપારિક પાર્ટનર બન્યો. એટલે કે અમેરિકા છે ગયા વર્ષે ભારતનો સૌથી મોટો વ્યાપારિક પાર્ટનર બની ગયો. આનો મતલબ કે બંને દેશ વચ્ચે જે વેપાર થશે, ટ્રેડ થશે, આયાત નિકાસ થશે, તેનો કુલ સરવાળો થશે, તેમાં બીજા દેશોની સરખામણીમાં ભારતનો અમેરિકા સાથે સૌથી મોટો સરવાળો, એટલે કે સૌથી મોટો ટ્રેડ થશે. કોને પાછળ રાખીને? તો ચાઇનાને. ગયા વર્ષની પહેલાથી ભારતનો સૌથી મોટો જે વેપારી પાર્ટનર દેશ હતો એ ચાઇના હતો. ચાઇનાને પાછળ રાખીને અમેરિકા ભારતનો પ્રથમ વેપારી મોટો પાર્ટનર દેશ બની ગયો. બીજું મિત્રો જોવાનું
કે અમેરિકા અને ચીન સાથે જે ભારતનો વેપાર થાય છે એમાંથી ચીન સાથેના વેપારમાં ભારત ખાદની સ્થિતિમાં છે, જ્યારે અમેરિકા સાથેના વેપારમાં ભારત પૂરતની સ્થિતિમાં એટલે કે સરપ્લસની સ્થિતિમાં છે. મિત્રો આનો મતલબ શું થયો, એટલે કે ભારત ચીનમાં જેટલી નિકાસ કરે છે તેના કરતા આયાત વધારે કરે છે, એટલે કે સામાન્ય શબ્દોમાં ભારત ચીનને જેટલું વેચે છે તેના કરતા વધારે ચીન પાસેથી ખરીદે છે, એટલે કે આપણે ચીન પાસેથી એવરેજ ખરીદી વધારે કરીએ છીએ. એટલે કે ચીનના વેપારમાં ભારત ખાદમાં છે, જ્યારે અમેરિકા સાથે ટ્રેડ થાય છે તો અમેરિકા સાથેના ટ્રેડમાં અમેરિકાને આપણે જેટલું વેચીએ છીએ તેના કરતા અમેરિકા પાસેથી ઓછું ખરીદીએ છીએ, એટલે કે અમેરિકાને આપણે વધારે વેચીએ છીએ, એટલે કે અમેરિકાની સાથે વેપારમાં આપણે પ્લસમાં છીએ, સરપ્લસમાં છીએ, જેને પૂરક પણ કહેવામાં આવે છે. તો આ વાત થઈ અમેરિકા ચીનના વેપારની. ત્યારબાદ મિત્રો મુંબઈ એરપોર્ટ છે ત્યાં એક વિશેષ ટર્મિનલની શરૂઆત કરવામાં આવી. મુંબઈ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં એક વિશેષ ટર્મિનલની શરૂઆત કરવામાં આવી. શા માટે, તો કૃષિ અને ફાર્મા ઉત્પાદનો છે, કૃષિ ક્ષેત્રના અને ફાર્મા ઉત્પાદનો, ફાર્માસીના ઉત્પાદનો, તેના પ્રસંસ્કરણ અને ભંડારણ માટે, તેના પ્રસંસ્કરણ અને ભંડારણ માટે એક વિશેષ ટર્મિનલની શરૂઆત મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવી. ત્યારબાદ વાત કરીએ સોઇલ હેલ્થ કાર્ડ દિવસ. સોઇલ હેલ્થ કાર્ડ દિવસ 19 ફેબ્રુઆરી. મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ દિવસ શું છે, તો આ કાર્ડ એવું છે કે જે જમીન છે, માટી છે, એનું પરીક્ષણ કરશે. પરીક્ષણ કરીને જમીનમાં કયા તત્વો કેટલા પ્રમાણના છે, કયા તત્વોની ઉણપ છે તે દર્શાવશે, તેને કહેવામાં આવે છે સોઇલ હેલ્થ કાર્ડ. એટલે કે જમીનની આપણે ગુણવત્તાનો ખ્યાલ આવે છે, જમીનમાં કયા તત્વો ઘટે છે તેની માહિતી પ્રાપ્ત થાય છે. તો આ તત્વો ઘટતા એ પ્રમાણે આપણે એ પ્રમાણેમાં ખાતર ઉપયોગ કરી શકીએ, ખાતર ભેળવી શકીએ છીએ અને જમીનને વધારે ફળદ્રુપ બનાવી શકીએ છીએ. તો આ હેલ્થ કાર્ડના, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ દ્વારા આપણે ખબર પડી કે એટલી જ તત્વો ઘટે છે તો એ જ પ્રમાણે ખાતરનો ઉપયોગ કરી શકાય. આના કારણે, આ કાર્ડના કારણે ખાતરના ઉપયોગમાં 10% સુધીનો ઘટાડો આવ્યો, ખાતરના ઉપયોગમાં 10% સુધીનો ઘટાડો આવ્યો. એની સાથોસાથ જમીનની ફળદ્રુપતા, યોગ્ય રીતે ફળદ્રુપતા વધવાથી ઉત્પાદનમાં પણ 2-4% જેટલો વધારો થયો આ કાર્ડના પરિણામે. એટલે કે એના મહત્વને દર્શાવવા માટે, જાળવી રાખવા માટે, એનું મહત્વ વધારવા માટે થઈને સરકાર દ્વારા 19 ફેબ્રુઆરીના દિવસને સોઇલ હેલ્થ કાર્ડ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. સોઇલ હેલ્થ કાર્ડ દિવસ 19 ફેબ્રુઆરી. ત્યારબાદ વાત કરીએ રાડ ટુ મિસાઇલ. રાડ ટુ મિસાઇલ શું છે, તો એક પાકિસ્તાનની મિસાઇલ છે જે પાકિસ્તાન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું, જેની ક્ષમતા કેટલી છે, તો રાડ ટુ મિસાઇલ છે 600 કિલોમીટર સુધીની ક્ષમતા ધરાવે છે. એટલે કે પાકિસ્તાનના લાહોરથી દિલ્હી છે તેના મિસાઇલ પર આવી જાય છે, એટલી ટૂંકમાં એટલી ક્ષમતા ધરાવે છે 600 કિલોમીટર સુધી. ભારતની જે નિર્ભયા મિસાઇલ છે તેના પ્રતિકાર રૂપે પાકિસ્તાન દ્વારા આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે રાડ ટુ મિસાઇલનું. ત્યારબાદ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત એરપોર્ટ, એટલે કે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું. આવું એરપોર્ટ ભારતનું પ્રથમ એરપોર્ટ છે કે જ્યાં એક જ વખત યુઝ કરી શકાય તેવા પ્લાસ્ટિકને સંપૂર્ણ પ્રતિબંધ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત એરપોર્ટ છે દિલ્હી એરપોર્ટ. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરી કર્ણાટકના બેંગલુરુ પાસે મંડિયાથી લિથિયમનો જથ્થો પ્રાપ્ત થયો. એટલે કર્ણાટકમાં બેંગલુરુ આવેલું છે, તો બેંગલુરુથી આશરે 100 કિલોમીટર જેટલી દૂરી પર, 100 કિલોમીટર જેટલું દૂર ત્યાં મંડિયા આવેલું છે. મંડિયા, તો આ મંડિયામાંથી ભારતને લિથિયમનો જથ્થો પ્રાપ્ત થયો છે. કેટલો જથ્થો પ્રાપ્ત થયો છે, તો આ લિથિયમનો જથ્થો 14,100 ટન, એટલે કે 14,100 ટન જેટલો લિથિયમનો જથ્થો પ્રાપ્ત થયો છે. તો આ લિથિયમ શું છે, તો લિથિયમનો ઉપયોગ બેટરી બનાવવામાં કરવામાં આવે છે, બેટરીમાં લિથિયમનો ઉપયોગ કરવામાં આવે. અને ભારત મોટા ભાગે બીજા દેશો પાસેથી લિથિયમ છે એની આયાત કરે છે, એટલે કે બીજા દેશો પાસેથી લિથિયમની આયાત કરે છે, જેમાં થોડો ઘટાડો થશે આ જથ્થો પ્રાપ્ત થવાથી. ત્યારબાદ મિત્રો વી થિંક ડિજિટલ પહેલ, એટલે કે ફેસબુક દ્વારા વી થિંક ડિજિટલ પહેલની શરૂઆત કરવામાં આવી. જે રીતે આપણે આની પાર્ટ વનમાં જોયું હતું ગૂગલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી પહેલે સેફ્ટી અભિયાન, તેના માટે સાયબર સિક્યુરિટી, સાયબર સુરક્ષા છે એમાં જાગૃતિ માટે કરવામાં આવી. એવી જ રીતે ફેસબુક દ્વારા વી થિંક ડિજિટલ પહેલની શરૂઆત કરવામાં આવી. ક્યાંથી કરવામાં આવી, તો યુપી ઉત્તરપ્રદેશથી શરૂઆત કરવામાં આવી, જે મોટાભાગના રાજ્યોને ફેસબુક ધીરે ધીરે કવર કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય શું છે, તો આ ફેસબુક દ્વારા આદરેલી જે આ પહેલ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે મહિલાને સાક્ષર કરવી, મહિલાને સાક્ષર કરવી, સાયબર સિક્યુરિટી તરીકે મહિલાને સાક્ષર કરવી, જેથી સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપિત કરી શકાય, એના ભાગરૂપે ફેસબુક દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરી સેન્ટ્રલ બેન્કર ઓફ ધ યર. સેન્ટ્રલ બેન્કર ઓફ ધ યર એટલે કે કોઈ બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિનો એવોર્ડ છે. સેન્ટ્રલ બેન્કર ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત થયો 2020 વર્ષ માટે. કોને, તો એશિયા પેસેફિક રિજિયન છે, એશિયા પેસેફિક રિજિયન છે તેના માટે 2020 માટે એવોર્ડ પ્રાપ્ત થયો.
કોને પ્રાપ્ત થયો તો ભારતના આરબીઆઈ ના ગવર્નર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના ગવર્નર શક્તિકાંત દાસ છે તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તો એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે તો બેંકર મેગેઝિન દ્વારા આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે તો બેંકર મેગેઝિન દ્વારા છે આ એવોર્ડ આપવામાં આવે છે ત્યારબાદ હવે વાત કરી કેટલાક અગત્યના દિવસોની કેટલાક ફેબ્રુઆરી મહિનાના અગત્યના દિવસોની તો તેમાં અગત્યનો એક દિવસ છે 28 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે 28 ફેબ્રુઆરી શા માટે ઉજવવામાં આવે છે તો સીવી રામન જે ભારતના વૈજ્ઞાનિક હતા સીવી રામન તેમને 28 ફેબ્રુઆરીના રોજ રામન અસર છે રામન ઇફેક્ટ છે તેને પ્રસ્તુત કરી હતી એટલે કે તેની યાદમાં 28 ફેબ્રુઆરીને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે તો આ વર્ષનો જે સાયન્સ ડે હતો 2020 નો તેની થીમ શું હતી તો એની થીમ હતી વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ તેની રાષ્ટ્રીય નેશનલ સાયન્સ ડે ની થીમ હતી એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓના મહત્વને દર્શાવવા માટે થઈને આ થીમ દર્શાવવામાં આવી ત્યારબાદ મિત્રો બીજો અગત્યનો દિવસ છે 21 ફેબ્રુઆરી જે 28 ફેબ્રુઆરી છે તે રીતે 21 ફેબ્રુઆરી છે તેને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે તો આ દિવસની થીમ શું હતી તો આ દિવસની થીમ રાખવામાં આવી હતી સરહદો વિનાની ભાષા એટલે કે સરહદો વિનાની ભાષા ભાષાઓ છે તેને કોઈ સરહદો નડતી નથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભાષા બોલી શકાય એટલે કે સરહદો વિનાની ભાષાઓ આ વર્ષની માતૃભાષા દિવસની થીમ હતી તો મિત્રો આ થયું ફેબ્રુઆરી મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર અહીં ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર પૂરું થાય છે મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો આપના સજેશન્સ કોમેન્ટ દ્વારા જણાવો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સુધી આ વિડીયોને શેર કરો થેન્ક યુ